અંદાજે 25 દિવસની ટેકનિકલ ખામી બાદ ફરી શરૂ થયેલી આધાર કાર્ડની કામગીરીમાં લોકોએ ફરી ધક્કા ખાવાનો વારો આવ્યો છે ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં લોકોને કલાકો સુધી રોકાવવું પડે છે પાલિકાની મુખ્ય કચેરીની સામે સેન્ટ્રલ ઝોનના ગ્રાઉન્ડ ફ્લોર પર રોજ સવારે આ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે લોકોના મતે સ્ટાફ એક જ કીટ પર કામ કરી રહ્યા છે ડેપ્યુટી કમિશનર હર્ષદ કિનખાબવાલાએ જણાવ્યું હતું તે સેન્ટ્રલ ઝોનમાં પાંચ કીટ છે જેમાં એક બંધ છે તમામ ઝોન મળી તેત્રીસ કીટ કાર્યરત છે જે તે ઝોનમાં કીટ અને મેન મેનપાવર વિભાગે સોંપ્યો છે પણ જવાબદારી જે તે ઝોનની છે આધાર કાર્ડ સુધારા અને નવા કાર્ડ મળી અગિયારસોથી વધારે સુધારા થઈ રહ્યા છે ભવિષ્યમાં જે ઝોનમાં ડિમાન્ડ હશે ત્યાં નવી કીટ મૂકાશે